નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો પૂરા વિશ્વની અંદર જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે અને મિત્રો આ ટાઈમે આપણા દેશની અંદર એકવીસ દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તો મિત્રો આ ખૂબ જ સારી વાત છે કારણ કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે અને મિત્રો જે આ એકવીસ દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે તેના કારણે જ્યારે કોઈ અમીર વ્યક્તિ છે અથવા તો ગામડામાં રહે છે તેમને એટલી તકલીફ નથી પણ મિત્રો જે ગરીબ કામદારો છે મજૂર વર્ગ છે તેમને મિત્રો જે તકલીફ પડે છે તે તમને પણ ખબર નહીં હોય કે કેવી તકલીફ એ સહન કરી રહ્યા છે બરાબર છે તો મિત્રો આવા ટાઈમે એમને હેલ્પ કરવી એ ખૂબ જ જરૂરી હતી અને આના માટે આપણા નાણાં મંત્રી શ્રીમતી નિર્મલાબેન સીતારામન દ્વારા એક પેકેજની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો શું છે આ પેકેજ અને તેમને કેવી રીતે આનો લાભ આપવામાં આવશે પૂરી ડિટેલ પરીક્ષાલક્ષી માહિતી અને સંપૂર્ણ ડિટેલ આ વિડીયોની અંદર જોવા માટે વિડીયોને અંત તરફ જરૂર જશો તો મિત્રો આપણા નાણાં મંત્રી શ્રીમતી નિર્મલાબેન સીતારમણ દ્વારા પેકેજની જાહેરાત કરવામાં આવી છે તો કેટલા લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો એક પોઈન્ટ સિત્તેર લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે અને મિત્રો આ પેકેજને શું નામ આપવામાં આવ્યું છે તો પેકેજનું નામ આપવામાં આવ્યું છે મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના શું નામ રાખવામાં આવી છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અને મિત્રો આ યોજના અંતર્ગત એક પોઈન્ટ સિત્તેર લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને મિત્રો આનો લાભ કોને આપવામાં આવશે તો જે લોકડાઉનના કારણે જે અસરગ્રસ્ત અને સ્થળાંતરિત કામદારો છે અને મિત્રો ગરીબ લોકો છે તેમને આનો લાભ આપવામાં આવશે મિત્રો શું શું લાભ આપવામાં આવશે તેની આપણે સંપૂર્ણ ડિટેલ જોઈએ તો મિત્રો આની અંદર કેટલા પેકેજની જાહેરાત કરવામાં છે તો આપણે જોઈ ગયા છે તો મિત્રો એક સિત્તેર લાખ કરોડ રૂપિયા બરાબર છે અને મિત્રો આના માટે જે કોરોના સામે લડવામાં જે રોકાયેલા વિવિધ કેટેગરીના લોકો છે મિત્રો તમને ખબર છે કે કોરોના જે મહામારી ચાલી રહી છે એની અંદર ડોક્ટરો પછી પેરામેડિકલ ફોર્સ હેલ્થ વર્કર્સ સફાઈ કામદારો આશા વર્કરો અને પોલીસ ભાઈઓ મિત્રો આ બધા જ જ્યારે આની અંદર લડવા માટે સક્ષમ છે અને મિત્રો કામ કરી રહ્યા છે તો એવા લોકોને મિત્રો કેટલા મહિના માટે મિત્રો ત્રણ મહિના માટે એવા લોકોને કેટલા લાખનો તો મિત્રો પચાસ લાખના વીમાની પણ જાહેરાત કરવામાં આવી છે કયા લોકો તો મિત્રો ડૉક્ટરો પેરામેડિકલ વર્ક હેલ્થ વર્કર્સ અને સફાઈ કામદારોને મિત્રો કેટલા મહિના માટે તો ત્રણ મહિના માટેનો પચાસ લાખના વીમાની જાહેરાત કરવામાં આવી છે પછી મિત્રો નેક્સ્ટ વાત કરવામાં આવે તો મિત્રો આ યોજના અંતર્ગત એંસી કરોડ લોકોને આગામી ત્રણ મહિનામાં પાંચ કિલો ચોખા અથવા તો ઘઉં વિના મૂલ્યે આપવામાં આવશે મિત્રો જે રાશન આપવામાં આવતું પહેલાં પાંચ કિલો તો આપવામાં આવતું હતું પણ તેના સિવાય પણ વધારાનું મિત્રો બીજું પાંચ કિલા રાશન પણ તેવા લોકોને આપવામાં આવશે અને મિત્રો એક કિલો દાળ પણ મફત આપવામાં આવશે નેક્સ્ટ જોઈએ આપણે કે પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ મિત્રો આઠ કરોડ ઓગણસિત્તેર લાખ ખેડૂતો અને અન્ય લોકોના પ્રથમ હપ્તા એપ્રિલના પહેલાં અઠવાડિયા સુધીમાં બે હજાર રૂપિયા તેમના ખાતામાં જમા કરવામાં આવશે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અંતર્ગત બે બે હજારના જે ત્રણ હપ્તા વાર્ષિક ત્રણ હપ્તા આપવામાં આવશે એટલે કે વાર્ષિક છ હજાર રૂપિયા આવશે તો મિત્રો તે પહેલો હપ્તો બે હજાર વીસનો પ્રથમ હપ્તો મિત્રો આ જે એપ્રિલ મહિનાની પ્રથમ અઠવાડિયાની અંદર પણ નાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખાસ આઈએમપી પ્રશ્ન આ રહ્યો છે તમારી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે કે જે મનરેગા કામદારોના વેતનની અંદર પ્રતિદિન એકસો બ્યાસી રૂપિયાથી વધારીને કેટલું કરવામાં આવી છે તો મિત્રો જો મનરેગા કામદારોના વેતન છે જે પ્રતિદિન એકસો બ્યાસીથી વધારીને કેટલું કરવામાં આવે છે મિત્રો એકસો બ્યાસીથી વધારીને કેટલું તો કે બસોને બે રૂપિયા કરવામાં આવે છે અને મિત્રો આના કારણે પ્રત્યેક મજૂરને વધારાના કેટલા રૂપિયા મળશે તો બધાના મિત્રો બે હજાર રૂપિયા મળશે પણ મિત્રો જે આ મનરેગા યોજના છે તે દરમિયાન એ મનરેગા પ્રવૃત્તિમાં જે સામાજિક અંતરના ધોરણનું પાલન કરવું જરૂરી છે એટલે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે એટલે તમારી પરીક્ષા માટે આ મોસ્ટ અહીંપી સવાલ છે કે મનરેગા કામદારોના વેતન પ્રતિદિન એકસો બ્યાસી રૂપિયાથી વધારીને કેટલું કરવામાં આવે છે મિત્રો બસોને બે રૂપિયા કરવામાં આવે છે પછી મિત્રો આ પણ તમારી પરીક્ષા માટે ખૂબ જ અહીં છે કે વરિષ્ઠ નાગરિકો વિધવાઓ અને દિવ્યાંગોને આગામી ત્રણ મહિના માટે પ્રત્યેક લોકોને કેટલા રૂપિયાની સહાયતા આપવામાં છે તો મિત્રો પ્રત્યેક લોકોને એક હજાર રૂપિયાના વાર્ષિક બે હપ્તા આપવામાં આવશે એટલે કે આગામી ત્રણ મહિના માટે કેવા લોકોને તો જે વરિષ્ઠ નાગરિકો હોય વિધવાઓ હોય અને દિવ્યાંગ હોય તેવા લોકોને આગામી ત્રણ મહિના માટે પ્રત્યેક રૂપિયા એક હજારના બે હપ્તા આપવામાં આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે મહિલા જનધન ખાતા ધારકોને ઘરના ખર્ચ માટે આગામી ત્રણ મહિના એટલે કેટલા મહિના માટે આગામી ત્રણ મહિના માટે કેટલા આપવામાં આવશે મિત્રો રૂપિયા પાંચસોની સહાયતા આપવામાં આવશે કેવી મહિલાઓ મિત્રો મહિલા જનધન ખાતા ધારકોને તમામ મહિલાઓને આનો લાભ આપવામાં આવશે મિત્રો આ બધા જ લાભ છે આગામી ત્રણ મહિના માટે જાહેર કરવામાં આવે છે બરાબર છે પછી છે મહિલા ઉજ્જવલા યોજનાની અંદર જે મહિલાઓની અંદર ઉજ્જવલા યોજનાની અંદર ગેસ કનેક્શન લે મહિલાઓના નામે હોય છે તેવી મહિલાઓને આગામી ત્રણ મહિના માટે મફત સિલિન્ડર આપવામાં આવશે કેટલું કે મફત સિલિન્ડર આપવામાં આવશે નેક્સ્ટ છે કે દીનદયાલ રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત મહિલા સ્વ સહાય જૂથો જે સ્વ મહિલા સ્વસાય જૂથો હોય છે તેમને કેટલા લાખ રૂપિયાની લોન આપવામાં આવશે મિત્રો દસ લાખથી લઈને વીસ લાખ રૂપિયાની લોન આપવામાં આવશે કેટલા મહિના માટે આગામી ત્રણ મહિના માટે કઈ યોજના અંતર્ગત તો કે દીનદયાલ રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે સરકાર આગામી ત્રણ મહિના માટે એમ્પ્લોય અને કર્મચારી બંનેના કેટલા ટકા ઈપીએફ સરકાર ચૂકવશે મિત્રો ચોવીસ ટકા ઇપીએફ છે જે સરકાર ચૂકવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો અસંગઠિત ક્ષેત્ર સંગઠિત ક્ષેત્ર માટે ઇપીએફઓ નિયમમાં સુધારો કરવામાં આવશે અને જેથી કામદારો તેમના અગાઉથી નોન રિફંડેબલ અને આકસ્મિક ખર્ચ છે તે આગામી ત્રણ મહિના માટે એડવાન્સ પગારના પંચોતેર ટકા જે પણ ઓછું હોય તે લઈ શકશે બરાબર છે અને મિત્રો આ બીજું છે માહિતી જે તમારી પરીક્ષા માટે એટલી ઇમ્પોર્ટન્ટ નથી પણ હું જણાવી દઉં છું કે લોકડાઉનને કારણે આર્થિક સમસ્યાનો સામનો કરી રહેલા લોકોને મદદ કરવા રાજ્ય સરકારે મકાન અને બાંધકામને મંજૂરો માટેના કલ્યાણ ભંડોળમાં કેટલા તો એકત્રીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે પછી મિત્રો તમારી પરીક્ષા માટે જે ઇમ્પોર્ટન્ટ છે તેની વાત કરી લઈએ તો કે હાલની અંદર નાણાં મંત્રાલયમાં રાજ્યમંત્રી અને કોર્પોરેટ બાબતના રાજ્યમંત્રી કોણ છે મિત્રો કોણ છે અનુરાગસિંહ ઠાકુર છે હાલની અંદર તમને ખબર છે આપણા નાણાં મંત્રી કોણ છે તો કે નિર્મલાબેન સીતારમા છે કોણ છે નિર્મલાબેન સીતારમા છે પણ રાજ્ય નાણાં મંત્રી પૂછ્યા તો કોણ છે તો કે અનુરાગસિંહ ઠાકુર છે કોણ છે તો કે અનુરાગસિંહ ઠાકોર છે તો મિત્રો આજે સંપૂર્ણ વિડીયો અને મિત્રો ઘરે રહો અને ઘરેથી કામ કરો તેવી અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત